ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ઉઠી છે માંગ. શિવકથાકાર ગિરિબાપુએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગાય હિન્દુઓની આસ્થાનું પ્રતિક હોવાનું ગિરિબાપુએ જણાવ્યું. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી કે નહીં તે અંગે સરકારનો વિષય છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ તેવી અપીલ ગિરિબાપુએ કરી. કુબેર ભંડારી મંદિરના વ્યવસ્થાપક રજની મહારાજનું નિવેદન પણ સામે આવ્યું. સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર નહીં કરે તો આખરે કોણ કરશે? સરકારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી જ જોઈએ. રાષ્ટ્રમાતા ગાય માતાને જાહેર કરવા ન કરવા એ તો આપણે ન કહી શકીએ, એ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કહી શકે. પણ જરૂર મારો ભાવ ખરો કે જો ગાય માતા જો રાષ્ટ્ર તરીકે સ્વીકારવામાં આવે તો ખરેખર બહુ હૃદયથી અમે પ્રણામ કરીશું. ગાય એક હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે. એને કોઈ ડચકારે છે એને પણ છે તે ગળાના કેન્સર થયેલા સાંભળેલા છે. ગાયને કોઈ ડચકારો કર્યો હોય એને પણ ગળાના કેન્સરો થયેલા સાંભળ્યા છે. તેને એને આ ગૌ હત્યા કરીને કયા જન્મમાં ભોગવશે? અને આ ભારતની અંદર તો બિલકુલ ના શોભે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગાયને છે તે રાષ્ટ્રમાતા તરીકે એ ઘોષિત કરે. હાઈકોર્ટે પણ આ છે તે એની ટકોર કરેલી જ છે. અને એને નહીં સાચવે તો ખેતી કેવી રીતના થશે? ટ્રેક્ટરથી કરીને કેટલું કરશો તમે? ટ્રેક્ટરથી જે વસ્તુ ગાયથી થાય છે, ગાયના બળદથી થાય છે, એ ટ્રેક્ટરથી નથી થતું. સાયન્સ પણ એમાં પાછું પડે છે. ગાયને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે એવી તમામ ભક્તોની લાગણી છે.